આજથી સ્ટાર્ટ કરવું પડશે. બીજા ખેતરે જો પ્લોટ થતો હોય પ્લોટ થઈ ગયો. માં નિરીક્ષણ કરે રહી કે કાચી બાળી નહીં વાળતા ને. સ્વાગત છે તમારું ઓડિયો. આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું અને સવાર આપણે ચાલુ કરવું પડશે હવે ટ્રેક્ટર. આજથી સ્ટાર્ટ કરવું પડશે. બીજા ખેતરે જો પ્લોટ થતો પ્લોટ થઈ ગયો, હવે આપણે આ ખેતરે કામ છે. તો ના આવી જમી ઉપર થાય. હવે તું આ પાક વારું કરી દો, હા બધી પડી ગઈ ભાઈ. અને હમણાં તો ચકલા ચીલી બગાડે, આટલી એટલી ચકલા ખાઈ ગયો. માં નિરીક્ષણ કરે રહી કે કાચી બાજરી નહીં વાળતા ને, કાચી નહીં પાકી વાળવાના. હવે ટાઈમ થઈ ગયો ત્યાં બધી પાકી જ દે. અને દસથી યાર ચાલુ કરી દીધું વાટવાનું ઓલી બાજથી, કારણ કે પવન ઈ બાજ છે ને, તે બાજથી વાટે તો શું વાળતા અહીંયા પવન આવે. ને થોડી કલ્ટી આંકવાની હતી, હવાને મૂકી દઈશ અને લાદુશી અશોકસિંહ ની તવી જોડીશ. ટ્રેક્ટરને તવી દોડી મળી દીધી, સીધો હું હવે ખાઈએ બીજા ખેતરે આકવા લઈશ. કારણ કે શું હાજે ટાઈમ બચે એમ, અત્યારે જોડી મળી દઈએ તો હાજે સીધા સેલ મારવાનું રહે. દશરથની બાજરી ચાલુ કરી દીધી તો હું આઈ એમ ચેક કરતો કેટલી વાટી, કેવી વાટી, કેવો દણો છે. ચાલુ કરી દીધી એમ ને તમે તાર, ચાલુ કરી એમ ને. એમ નાસ્તો પેલો, પેલી પેટ પૂજા. બસ ટાઈમ થઈ ગયો કામ પર આવવાનો, કારણ કે 8:30 થઈ ગયા અને આજ પણ પવન છે એટલો. તો જોઈએ, હા આખો દિવસ શું થાય. આબુ તમારે
હેડો તો બસ ઘરે આવીને ફટા ખાવા ખાઈને ટ્રેક્ટર આખો આવું એટલે આ એમને ગામમાં બેઠો જ નહીં કારણ કે તો અજવાળું થઈ અશ્વની શું થઈ શકે તારી ફોન લાવવાનો હતો જ નહીં તો કાલ વિધિ મારો કાલ વિશે બેસવાશે તો બસ જમી લીધું ને હવે ટ્રેક્ટર રાખવાની તૈયારી અને ધૂળ ના ઉડે માટે મોઢેરો માલ આંખમાં ધૂળ ના ચશ્મા અને બસ તરસ લાગે એના માટે પાણીની બોટલ. તો આપણે સ્ટાર્ટ કરશું હવે ટ્રેક્ટર. ટાઈમ થયો છે લગભગ 8 થઈ ગયા છે, 9, 10 અને 11 3-4 કલાક આખશું. તો ચલો બસ ઘરે આવીને ફટાફટ ખાવા બનાવી અરે ખાવા બનાવીશું ખાવા ખાઈને ટ્રેક્ટર આખો આવવાનું એટલે